નાના ચડિયા લેશો તો બિલકુલ ફુવારા જેવું થાય છે. મેં આવ્યા જો. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો આપ સૌને જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ અને જય માતાજી. મિત્રો મિત્રો જઈએ છીએ માતાજી દર્શન કરવા, એટલે જોરમાં ફરીથી કહીએ જય માતાજી ને મહાદેવ હર. આજે આઠમ છે ને? હા, આજે આઠમ છે એટલે જઈએ છીએ ઉમિયા માતાજી જશું. અને કચ્છમાં આણંદસર ગામ છે, ભુજ તાલુકાનું, ત્યાં બાજુમાં નાનકડું ગામ છે કાનપર, ત્યાં છે રાજલ માતાજીનું ધામ. હર હંમેશ જઈએ છીએ. આ વખતે આઠમના ગઈ એક નવરાત્રી આખી આખી નીકળી ગઈ એટલે આજે નક્કી જ કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં આઠમના જશું. તો થઈ ગયા છીએ તૈયાર અને નીકળીએ છીએ. ચાલો તો આવી ગયા છીએ અમારી ફેક્ટરી છે પાણી છાંકવા. ગમે તે ગામ સામે જ્યાં એમાંથી નીકળીએ એટલે અહીંયા આવો આંટો મારા ને પાણી છાંટા એટલે કરવું જ પડે. આવી એટલે બાજુ અશોકભાઈ બનાવે છે બ્લોક, એકલા જ ચલાવે છે, ભસીને પોતે ચલાવે ને માલે પોતે બનાવે તો સતત લાગ્યા પડ્યા હોય. પુરુષાર્થ ને કોઈ વિકલ્પ નથી અને એ ભાઈ કર્યા રાખે છે પુરુષાર્થ પોતાને. પાણી છંટાઈ ગયા આનામાં પેલા પાકી ગયા એ તૈયાર ને? હાલો તડકો લાગ્યો ને બાબારે, મારી ખબર પડે ને 11 વાગે તડકા પતી જાય રહ્યા ને. હવે પણ હસો કેવો તડકો હોય. ભગવતે શ્રી વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ કુરુમુરુમ પ્રહાર સંકલ્પ અનુસારેણઃ દરેકે કાલે મમ કેવલ સતા નમ યજમાનો અહમ સપત્નિ કો અહમ પ્રહાર અદ્ય સમસ્ત પાટીદાર જ્ઞાતિજનો પ્રતિનિધિ સ્વરૂપેણ પૂજન કર્મ યજ્ઞ કર્મ અભિષેક કર્મ તેન ઉત્પન્ન પુણ્ય ભગવાન શ્રી ગણપતિ દેવ પ્રહાર ગુલાબિકા પ્રહાર ભગવાન શ્રી. મિત્રો 5 વાગી ગયા ઘરે પહોંચ્યા ત્યાં સુધી. 5 વાગી ગયો સવાર જતા હતા તો કેવું મોટું હતું ને આયા તો કેવું મોટું છે સર. એમાં શું છે મોટા માં લ્યો થાકી રહેવાનું શું થાય? શું થાકી રહે? એમાં કઈ થાકવાનું થોડી હોય. હા તો દર્શન કરવા જવા એમાં કઈ થાકવાનું આવે કે ભગવાન નું દર્શન? તો ઠીક છે ભલે ભગવાન થી ઓલું નો તડકો કેવો હતો જમી આવીને પછી શું કે ખબર હે ફેક્ટરી ગયા હતી. જોકે એને કામ કરીને બળવાય તો એ તો પાણી દેતા હતા પણ હું તો બેઠી બેઠી વળી દીધી ત્યાં તડકામાં તપી દી. ચાલો મિત્રો થાકી રહ્યા પણ હવે લઈ લઈ સુઈ ચા. હા અને ત્યાં આપણે વાંઢાઈ ગયા ઘણા લોકોને મળ્યા ઉમિયા માતાજી, એનો વિડીયો કર્યો છે એ દિનાઈ પટેલ પર આપું છું, જોઈ લેજો. ઘણા લોકો તમે મળ્યા છો, તમારો પણ વિડીયો હશે, તમારા પણ ફોટો પણ હશે અંદર, તો એ ચોક્કસથી જોજો. એ દિનાઈ પર આપું છું, ખાલી માતાજીના મંદિરની ઝલક આમ આપી બરાબર ને. અને આજના સુવિચાર લઈ તો એમ કહી શકાય કે હિન્દીમાં કહું આજના સુવિચારને, તો ઘણા લોકો મળ્યા, ખૂબ મજા આવી. દીનાબેનને સામેથી બોલાવે તો એમ કહું કે જિસકે પાસ કુછ નહીં હૈ, જિસકે પાસ કુછ નહીં હૈ ઈશ્વર દુનિયા હસ્તી હૈ, જિસકે પાસ
किसी के पास सब कुछ है तो दुनिया जलती है, और मेरे पास आप जैसे अनमोल संबंध है इसके लिए दुनिया तरसती है। बराबर के जेमनी पासे काई नथी એના પર દુનિયા હસે છે, દુનિયાનો નિયમ છે, દુનિયાને કાંઈ ન પોસાય કે કાંઈ નથી જિંદગી પર આમ નીકળી ગઈ હસે છે। જેમની પાસે ઘણું બધું છે એના પર બળે પણ ખરા અંદરની અંદર કે એની પાસે આવું છે આપણી પાસે નથી, અગર આપણાથી એ આગળ કેમ જઈ રહ્યું છે। આવું ઘણી જગ્યાએ થાય છે, અને હું તો એક જ કહું છું કે તમે જે કોઈ મળ્યા મને એ મારા અનમોલ સંબંધો છે। મારા કાકા મામા માસી ફઈ ફુવા તો મળે એ હકીકત છે, એને સંબંધો બધા પાસે હોય, પણ તમે જે મારા ફોલોઅર્સ મળી રહ્યા છો અને એક નજરેથી સંબંધ ખાલી મળવાનો સંબંધ છે, ક્યારેક ઓળખ્યા નથી ઓળખ્યા એ પણ મને મળવા માટે જે તૈયાર રહ્યો છો, એ સુંદર સંબંધો માટે લગભગ દુનિયા તરસતી હોય છે કે આપણે પણ શાયદ આવા સંબંધો બની રહે। મને એનો ખૂબ આનંદ છે, જ્યાં જાઉં ત્યાંથી સામેથી બોલાવવાનું આવે કેમ છો દીનામેન, એ મને અંદરથી સુકૂન આપે શાંતિ આપે, તો આવા અનમોલ સંબંધો બધાને મળે। ચાલો થોડીક કા હું નાહી આવું તો મને શાંતિ થાય એમ લાગે છે। મિત્રો ગરમી બહુ થાય છે, આજે સતત ગરમી છે, ગરમી છે ને એટલે બારે તુલસીમાં સુકાઈ જાય એવું કામ છે, અને બધાને ત્યાં કુંડાની તકલીફ હશે। ચાલો આપણે એક કુંડામાં ક્લિપ્સ બનાવી એની માટે છે કે કેમ એ ઠંડક રહે ને વધારાની, તો આપણે એ કરીએ, પણ એ પહેલાં તમને એક વાત કહી દઉં કે આના પાછળ તમને મોકલું ફોટા આપું છું જે મોનુએ તૈયાર કર્યા છે, દ્રષ્ટિને, દ્રષ્ટિની નણંદને, દ્રષ્ટિના સાસુને અને બીજા બધાને પણ, જેટલા પણ ફોટા મારી પાસે હશે હું જોઉં છું કેટલા છે, તમને મોકલું છું, જુઓ કેવી સરસ તૈયાર કરે છે। તો તમને કોઈ તૈયાર કરવા માટે લગ્નની સિઝન સામે આવી રહી છે તો ઓર્ડર કરવો તો કરજો, ચોક્કસ મોનું આવશે, અને એવું હશે તો ભાવતાલમાં પણ આપણે એની વાત કરશું કે પ્રમાણે છે, સમજી શકશો કે અત્યારે હું ભાવ ન કહી શકું કારણ કે એનું પેકેજ કેટલું હોય ને તમને કેવું તૈયાર થવું હોય મને ખબર ના હોય એટલે, પણ તમને કહી રહી છું કે કચ્છમાં હો છો અમદાવાદની આસપાસ ક્યાંય હોય તો પણ તમે મારા ફોલોઅર્સ છો ખ્યાલમાં હો તો કહેજો, અને આ વિડીયોમાં એને તૈયાર કરેલા ફોટા શેર કરું છું, જેટલા પણ મારી પાસે છે એ મોકલું છું તમને, બરાબર ને। ચાલો હવે જઈએ આપણે રસોડામાં, કરવી છે બોટલમાંથી તૈયારી તમને બતાવું, મિત્રો। તો મિત્રો ગરમી ખૂબ પડે છે, આંગણામાં આપણે ત્યાં ફૂલ છોડના કુંડા હોય કે આપણે આંગણામાં ફૂલ છોડ આવ્યા હોય તો એની માટે એક મસ્ત આઈડિયા બતાવું તમને કે આપણે જ્યારે લાઇનથી પાણી આપી તો શું થાય, ખોદાઈ જતું હોય તો આપણી પાસે આવી બાટલીઓ ઘણી બધી હશે, તો પેલું આપણે શું કરી છીએ જોવાને, તો અહીં મેં જો સળિયો તપાવ્યો છે આવી બોટલ લીધી છે,
તમારી નલીમાં જે લાગતી હોય મોઢા વાળી ઢાંકણા વાળી લઈ લેવાની અને એની અંદર આપણે કરશું આ રીતે કાણા. મોટા થાય છે ને, નાનો સળિયો તો નાનો લેવાનો, તો એકદમ પાતળા પાતળા થાય. હવે આપણે આ બોટલને આ રીતે નળીમાં ફિટ કરી દઈશું. મારી મોટી નળી હતી, હાલી ગઈ ફેક્ટરી હે, ને અત્યારે કુંડા ઓછા છે, કુંડા વાળવા છે, એ બધા એમ છે કે હવે એકાદ મહિનો રહીને વાવીએ, ત્યારે ફૂલ ગરમી પડે છે, ગરમી ઓછી થઈ જાય પછી કુંડા લઈ રાખ્યા છે, બેગ લઈ રાખી છે બ્લેક. વિચાર્યું છે કે સબ્જી બનાવી તો દ્રષ્ટિને બહુ શોખ હતો લઈ રાખ્યા હતા. ચાલો હવે આપણે ખાલી એને તમને ડેમો બતાવું છું, કઈ રહી શકે તમારા આંગણામાં વધુ કુંડા હોય કે ઘણા આંગણામાં આપણે વાવ્યું હોય તો કઈ રીતે થાય, અને ઉનાળો હોય તો એને ભેજ કેમ પકડી રાખાય, એના માટેની આ એક ટીપ્સ છે. જો આપણા બે તુલસીના કુંડા છે, ત્રીજો આપણા કુંડું હતો એમાં અજમો વાવ્યો તો લીલો, પણ એ સુકાઈ ગયા તેવો થઈ ગયો છે. હજી લીલો છે એટલે એને વાવી દઈએ, ઓપી નાખીએ હજી, પણ ગરમીમાં તો સુકાઈ જાય, કડક થઈ ગયું છે બહુ જા, એટલે આને જોઈશ વ્યવસ્થા પછી કરીશ. આને આપણે સેજ ખોતરીને શું કરવાનું છે, આપણા તુલસી માતા એક વન ગયા, બે બીજા થઈ ગયા પોતે જ, આ રીતે ખોતરીને હું જો ક્યારે નાળિયેરના છીલકા ના પગાવું. આજુબાજુમાં મીડિયા જોઈતા હોય, તમને કોઈને જોઈતા હોય તો લઈ જજો, બધા મારે ઘરે છે. આ રીતે આપણે છીલકામાં ગોઠવી નાખવાના ગરમીમાં, તો શું થશે કે તમારું પાણી નાખશો ને તો ખોદાશે પાણીની અંદર અને ઠંડક રહેશે, અને ઝાડને તમે ઓછું પાણી આપશો ક્યારેક એક દિવસ નહીં અપાય તો પણ એ ભેજને પકડી રાખશે. પૂરતી કરી અને આ માતાજી સાવ ચાલ્યા ગયા હતા, પાછા પાન થઈ આવ્યા છે સરસ. હવે એને પણ આ રીતે આમ દબાવી દઈએ આપણે માટીની અંદર. મારાને અલડમાં ભરાવશું. આપણી આ નળી હવે ટૂંકી થઈ ગઈ છે, આ ડેમો બતાવું છું, તમારી લાંબી હોય તો સરસ કામ આવે અને જોવા કઈ રીતે કરે છે કામ. આમાં ખોદાશે નહીં, ધીમું ધીમું પાણી આ રીતે પડશે. વધુ ઝાડ હોય તો વધુ મત નાખી શકાય, આ તો ભરાઈ ગયું. થોડોક નાના સળિયા લેશો તો બિલકુલ ફુવારા જેવું થાય છે. મેં આઈડિયા જોયો હતો કે મને ગમ્યો હતો, તો આ રીતે પાણી દઈ શકાય. તો અમારી ક્રિષા આવી છે કીડિયાને પૂછા કરવા. હે ક્રિષા, આજ ગીત નથી ગાવું ને? હે ભલે, અમારો લઈ ગયો છે દૈનિક ને રુદ્રને લઈ ગયા કીડિયાનો આજ, પછી આવો વહેલા, પછી આવીને ગીત ગાઈ ભલે, કીડિયા પૂરી આવો વહેલા. નામ શું ભૂલી ગયા? ઋતુરાજ બે ની પછી કાઢીને આવજે લેવા, એક ખાઈ જાય પછી આવજે. આ છોકરાને ઓળખો છો તમે? અમારા આ છોકરાને ઓળખો છો? બે ભેગું જોઈએ, એક એને ના હારે ગીત ગાય નહીં ને, આજે ગીત યાદ કરીને આવતી બીજી લેવા આવતા ભલે. અને ક્રિષા આવે ક્રિષાને હાથ કરી આવજે ભલે, પછી ક્રિષા નથી આવી ગીડા હોવા ગઈ. મિત્રો કુંડામાં પાણી નાખી લીધું, તો ગમીલ ઉતારી આવું, તો આવું કરી માત્ર મોટું ગમીલ ઉતારી આવો, અને અહીં મમરા વગાડવાની કરું છું તૈયારી. મરચા અને મમરા લઈ લીધા છે, પણ મમરાનો નાસ્તો તમને અનેક વખત બતાવ્યો છે એટલે વિડીયોનું કરું છું એની. મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા આવતો સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો કાલે મળીએ છીએ પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને જય જય ગરીબ ગુજરાત, જય ભારત અને જય હિન્દ. આવજો મિત્રો, બાય બાય.